तो आज आप जो चर्चा करवानी है ये चैप्टर नंबर बे मापन एकम पद्धति में आप बात करवानी है। अब आ चैप्टर अंदर आप सब चर्चा करीशू तो जो भौतिक राशियों से भौतिक राशियों मापन चौकसाईपूर्वकना मापन की बात करीशू कई एकम पद्धति में मापन थाय तेनी पण आपणे बात करवानी है। जुदी जुदी एकम पद्धतियों की आप बात करीशू जो तमे धोरण 8, 9, 10 भणी चूक्या छो। तो पहली बात है कि भौतिक राशियों आपणे मापन करवानुं तो भौतिक राशि कोने कहेवाय एना विशे तमने खबर होवी जोईए। तो जो कुदरत में बनती घटनाओं केवी होय तो कुदरती होय अने मानव सर्जित होय। हवे आ घटनानुं जरा आपणे वर्णन करवुं होय ने तो ये वर्णन करवा माटे आपणे जे राशिओनो उपयोग करीए छीए ए राशिओने आपणे भौतिक राशिओ कहीशुं। कुदरती घटनानी जो आपणे वात करीए तो सूर्यनी आसपास जे पृथ्वी परिभ्रमण करे और सूर्यनी आसपास जे पृथ्वी परिभ्रमण करे छे तेने आपणे कुदरती घटना कहीए छीए। अने ज्यारे तारो के आ मार्करपेनी वात करीए तो आ मार्करपेनमां नीचेनी तरफ आपणे पड़ती मूकवामां पड़ती मूकी आवी हती तो पछी आने कई घटना कहेवाय मानव सर्जित घटना कहेवाय कारण के मैं अहींया पड़ती मूकी छे। तो आ घटना आपणे कई घटना कहीशुं तो मानव सर्जित घटना कहीशुं। सूर्यनी आसपास जे पृथ्वी परिभ्रमण करे छे ए सूर्यनी आसपास पृथ्वी जे परिभ्रमण करे छे ए घटनाने आपणे कई घटना कहीए छे तो कुदरती घटना कहीए छे। हवे आवी बे घटनाओनी जो आपणे वात करीए तो आ घटनाओना वर्णन माटे आपणे शानो उपयोग करीशुं जे राशिओनो उपयोग करीए छे ए राशिओने आपणे भौतिक राशिओ कहीशुं। ધારો કે સૂર્યની આસપાસ પૃથ્વી પરિભ્રમણ કરે છે તો પહેલો પ્રશ્ન તમને એવો થાય કે ધારો કે આ સૂર્ય છે અને તેના પર ત્યાંથી પૂરી પૃથ્વી પરિભ્રમણ કરે છે તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હશે? તો અહીંયા આપણે અંતરની વાત કરીએ છીએ તો અંતરને શું કહેવાય? ભૌતિક રાશિ કહેવાય। શું કહેવાય? અંતરને આપણે શું કહીશું? ભૌતિક રાશિ કહીશું। બીજી વાત એ ધારો કે સૂર્યની આસપાસ જ્યારે પૃથ્વી આ રીતે પરિભ્રમણ કરતી હોય તો કેટલા વેગથી પરિભ્રમણ કરે છે? પૃથ્વીનો વેગ કેટલો છે? સૂર્યની આસપાસ જ્યારે પૃથ્વી પરિભ્રમણ કરતી હોય તેનો વેગ કેટલો છે? તો આપણે એક બીજી રાશિ લઈએ તો આપણે કઈ રાશિનું માપન કરવું છે? વેગનું માપન કરવું છે તો વેગને શું કહેવાય? ભૌતિક રાશિ કહેવાય। અંતરને શું કહેવાય? ભૌતિક રાશિ કહેવાય। ત્યાર પછી પૃથ્વીનું દળ માપવું છે તો આપણે દળ માપીએ તો દળને પણ શું કહેવાય? ભૌતિક રાશિ કહેવાય। સૂર્યનું દળ કેટલું છે એ જ્યારે આપણે માપતા હોય તો તેને પણ શું કહેવાય? ભૌતિક રાશિ કહેવાય। તો આમ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતી જે પૃથ્વી જે છે કેવી ઘટના કહેવાય? કુદરતી ઘટના કહેવાય। હવે આ ઘટનાનું તમારે વર્ણન કરવાનું છે તો એ વર્ણન કરવા માટે આપણે જે રાશિઓનો ઉપયોગ કરીએ છીએ એ રાશિઓને આપણે શું કહીશું? તો ભૌતિક રાશિઓ કહીશું। શું કહીશું? ભૌતિક રાશિઓ કહીશું। એ રીતે માનવ સર્જિત ઘટનાની જો વાત કરીએ આપણે આ માર્કરપેન આમ નીચેની તરફ પડતી મૂકીએ છીએ હવે માર્કરપેન નીચેની તરફ પડતી મૂકીએ છીએ તો એનો મતલબ એ છે કે કેટલી ઊંચાઈથી પડતી મૂકવામાં આવી તો ઊંચાઈને શું કહેવાય? ભૌતિક રાશિ કહેવાય। ઊંચાઈને આપણે શું કહીશું? ભૌતિક રાશિ કહીશું। ફટાફટ મિત્રો જોઈન થઈ જાય તો ઊંચાઈને આપણે શું કહીએ છીએ? તો ભૌતિક રાશિ કહીએ છીએ। એ જ રીતે જો આપણે વાત કરીએ તો દાખલા તરીકે કેટલા વેગથી નીચેની તરફ પડે છે, શરૂઆતમાં વેગ કેટલો છે, અંતિમ વેગ કેટલો છે તો તેના આપણે શું કહીશું? તો વેગ જે માપીએ છીએ તો વેગને આપણે શું કહીશું? તો ભૌતિક રાશિ કહીશું। કેટલા પ્રવેગથી નીચેની તરફ આવે છે તો પ્રવેગને આપણે શું કહેવાય? ભૌતિક રાશિ કહેવાય। તો આટલું યાદ રાખો જ્યારે કુદરતી અથવા માનવ સર્જિત ઘટનાનો જ્યારે અભ્યાસ કરવાનો હોય, જ્યારે તેનું વર્ણન કરવાનું હોય તેના માટે આપણે જે રાશિઓનો જે ઉપયોગ કરીએ છીએ તેના આપણે શું કહીશું? ભૌતિક રાશિ કહીશું। હવે આ ભૌતિક રાશિઓને માપવા માટે જે એકમ વ્યાખ્યાયિત કરવામાં આવે તેને આપણે ભૌતિક રાશિના એકમ કહીશું, બરાબર? તો એના આપણે શું કહીશું? એકમ કહીશું। દાખલા તરીકે વેગ, તો વેગ આપણે માપીએ 8, 9, 10માં આપણે આનો એકમ ભણી ચૂક્યા તો મીટર પ્રતિ સેકન્ડ, તો આ મીટર પ્રતિ સેકન્ડ જે છે એનો એકમ છે અને આ વેગ એ શું છે? ભૌતિક રાશિ છે। તો ગ્રહનો વેગ, પૃથ્વીનો વેગ, વેગ એ શું કહેવાય? ભૌતિક રાશિ કહેવાય। એના માપવા માટે અહીંયા આપણે વેગ જે વ્યાખ્યાયિત કર્યો એકમ એના આપણે મીટર પ્રતિ સેકન્ડ કહીશું। તો આ મીટર પ્રતિ સેકન્ડ ને આપણે એનો એકમ કહીશું। દાખલા તરીકે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, અંતર એ શું છે? ભૌતિક રાશિ છે। પણ આ અંતર આપણે શું માપીએ? મીટરમાં માપીએ, કિલોમીટરમાં માપીએ, તો આ જે મીટર જે છે એ મીટરને આપણે એનો શું કહીશું? એકમ કહીશું। તો આના આપણે ભૌતિક રાશિઓ કહીશું અને આ એના એકમો છે। હવે અહીંયા ધ્યાન આપો તો આ રીતે તમે શું કરી શકો? તો ભૌતિક રાશિઓ અને તેના એકમો વ્યાખ્યાયિત કરી શકો। જુદી જુદી ભૌતિક રાશિઓના એકમો કેવા છે તો જુદા જુદા છે। તો દળ સમમાં મપાય તો તમને ખબર છે કે દળ કેજીમાં મપાય, ગ્રામમાં મપાય, વગેરે વગેરે વગેરે। એટલે દાખલા અંતર સમમાં મપાય તો મીટરમાં મપાય, કિલોમીટરમાં મપાય, સેન્ટીમીટરમાં મપાય, તો આના એકમો કહેવાય।
એટલે સમય સમય મપાય તો સેકન્ડમાં મપાય મિલી સેકન્ડમાં મપાય વગેરે મિનિટમાં મપાય કલાકમાં મપાય તો આ બધા શું કહેવાય તેના એકમો કહેવાય તો આટલી તમને ખબર હોવી જોઈએ તો ભૌતિક રાશિ વિશે ખબર હોવી જોઈએ અને તેના એકમો વિશે ખબર હોવી જોઈએ તો હું લખાવું એટલું તમે ફટાફટ લખી દો ચલો સ્પીડ રાખો લખવાની લખો કુદરતમાં બનતી ઘટનાઓ કે માનવ સર્જિત ઘટનાઓનો અભ્યાસ કરવા માટે કુદરતમાં બનતી ઘટનાઓ અથવા માનવ સર્જિત ઘટનાઓનો અભ્યાસ કરવા માટે જે રાશિઓનો ઉપયોગ કરવામાં આવે છે જે રાશિઓનો ઉપયોગ કરવામાં આવે છે તે રાશિઓને ભૌતિક રાશિ કહે છે અને આ ભૌતિક રાશિના માપનને આ ભૌતિક રાશિઓના માપનને તેનો એકમ કહે છે તેનો એકમ કહે છે હવે અહીંયા ધ્યાન આપો હવે આપણે વાત કરીએ તો ઘણી બધી ભૌતિક રાશિઓ છે અસંખ્ય ભૌતિક રાશિઓ છે પરંતુ ઘણી બધી ભૌતિક રાશિઓની જો વાત કરીએ તો દાખલા તરીકે અંતર વેગ પ્રવેગ બળ બરાબર આ બધી જે છે એ બધી કેવી કહેવાય તો ભૌતિક રાશિઓ કહેવાય પરંતુ જે ઓછામાં ઓછી ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને તમે અન્ય ભૌતિક રાશિઓ મેળવી શકતા હોય તો જે ઓછામાં ઓછી ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને તમે અન્ય ભૌતિક રાશિઓ જો મેળવતા હોય તો એ ઓછામાં ઓછી જે ભૌતિક રાશિઓ જે છે એ ઓછામાં ઓછી ભૌતિક રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કહીશું શું કહીશું મૂળભૂત ભૌતિક રાશિઓ કહીશું દાખલા તરીકે આપણે વાત કરીએ તો એક આપણે લઈએ અંતર પછી એક આપણે લઈએ સમય હું અત્યારે બે ભૌતિક રાશિઓનો ઉપયોગ કરું છું આ બે ભૌતિક રાશિઓનો ઉપયોગ કરી અને તમે વેગ વ્યાખ્યાયિત કરી શકો તો વેગ તમને ખબર છે કે વેગ બરાબર શું લખાય અંતર ભાગ્યા સમય અથવા સ્થાનાંતર ભાગ્યા સમય ત્યાં પછી તમને ખબર છે કે પ્રવેગ હોય તો તમને ખબર છે કે પ્રવેગ બરાબર શું લખીશું તો અંતર ભાગ્યા સમયનો વર્ગ તો તમે જો આ બે ભૌતિક રાશિઓનો ઉપયોગ કરી તમે અન્ય ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરી શકો તો એનો મતલબ એ છે કે જે ઓછામાં ઓછી ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને જો તમે અન્ય ભૌતિક રાશિઓ જો વ્યાખ્યાયિત કરી શકતા હોય તો આ જે ઓછામાં ઓછી જે ભૌતિક રાશિઓનો તમે ઉપયોગ કરો છો તેને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કહીશું અને તેમાંથી બનાવેલી જે ભૌતિક રાશિઓ જે છે તેને આપણે સાધિત ભૌતિક રાશિઓ કહીશું તો જે ઓછામાં ઓછી ભૌતિક રાશિઓનો ઉપયોગ કરી અન્ય ભૌતિક રાશિઓ તમે જો મેળવી શકતા હોય ધારો કે મેં ઓછામાં ઓછી બે ભૌતિક રાશિઓનો ઉપયોગ કરી અને અન્ય ભૌતિક રાશિઓ મેળવી કહી તો પ્રવેગ અને વેગ તો આ જે ભૌતિક રાશિઓ જે છે આ બે માંથી બનેલી છે માટે આ બે ભૌતિક રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કહીશું અને તેમાંથી બનેલી જે ભૌતિક રાશિઓ જે છે એ બનેલી ભૌતિક રાશિઓને શું કહેવાય સાધિત ભૌતિક રાશિ કહેવાય શું કહેવાય સાધિત ભૌતિક રાશિ કહે છે તો ચલો મૂળભૂત ભૌતિક રાશિનો એકમ ચલો મૂળભૂત ભૌતિક રાશિની તમે વ્યાખ્યા લખી દો લખો મૂળભૂત ભૌતિક રાશિની વ્યાખ્યા લખો મૂળભૂત ભૌતિક રાશિ લખો મૂળભૂત ભૌતિક રાશિ જે ઓછામાં ઓછી ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને જે ઓછામાં ઓછી ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને જે ઓછામાં ઓછી ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને અન્ય ભૌતિક રાશિઓ મેળવી શકાતી હોય અન્ય ભૌતિક રાશિઓ મેળવી શકાતી હોય આવી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓને આવી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ કહે છે આવી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે અને તેના એકમોને દાખલા તરીકે અંતરનો એકમ તમને ખબર છે મીટર સમયનો એકમ કહેલો સેકન્ડ તો તેના એકમોને આ જે એકમો તમે વ્યાખ્યાયિત કરો ને એ એકમોને મૂળભૂત એકમો કહે છે ઓછામાં ઓછી ભૌતિક રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કહીશું અને તેના એકમોને આપણે શું કહીશું તો મૂળભૂત એકમો કહીશું
तो जे ओछा मोछी भौतिक राशि नो उपयोग करीने तमे अन्य भौतिक राशि मेळवी सकता हो तो आ ओछा मोछी जे भौतिक राशिओ जे छे ए ओछा मोछी भौतिक राशिओ ने आपणे मूलभूत भौतिक राशिओ कहीशुं अने तेना એકમોને શું કહેવાય મૂળભૂત એકમો કહેવાય શું કહેવાય મૂળભૂત એકમો કહેવાય ચલો ખ્યાલ આવી ગયો ત્યાં સુધી હવે આપણે વાત કરવાની છે સાધિત ભૌતિક રાશિ કોને કહેવાય ચલો આની વ્યાખ્યા આવડે કે ના આવડે તો સાધિત ભૌતિક રાશિની વ્યાખ્યા તમે બનાવી શકો ચલો આવડે છે મૂળભૂત ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને બનાવેલી ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિ કહે છે ચલો આવડે કે ના આવડે બોલો મૂળભૂત ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને મળતી જે ભૌતિક રાશિઓ જે છે એ મળતી ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહે છે ડિરાઇવડ આમાંથી બનાવેલી બરાબર મૂળભૂત ભૌતિક રાશિઓમાંથી મેળવેલી ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહે છે ચલો આવડ છે તો ચલો સાધિત ભૌતિક રાશિની વ્યાખ્યા તમે જાતે લખી દો તો હવે અહીંયા ધ્યાન આપો આ જે ભૌતિક રાશિઓ જે છે કેવી છે તો સાધિત ભૌતિક રાશિઓ છે કેવી ભૌતિક રાશિઓ છે સાધિત તો આ ભૌતિક રાશિઓને આપણે કેવી ભૌતિક રાશિઓ કહીશું સાધિત ભૌતિક રાશિઓ કહીશું અને સાધિત ભૌતિક રાશિઓના એકમો દાખલા તરીકે મીટર પ્રતિ પ્રવેગનું એકમ લખવું હોય તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વેગનો એકમ જો લખીએ તો મીટર પ્રતિ સેકન્ડ આ બધા જે એકમો જે છે ને એ એકમોને આપણે કયા એકમો કહીશું તો સાધિત એકમો કહીશું સાધિત એકમો અને આપણે શું કહીશું સાધિત એકમો તો આને આપણે સાધિત ભૌતિક રાશિઓ કહીશું અને તેના એકમોને આપણે કેવા એકમો કહીશું તો સાધિત એકમો કહીશું ચલો ખ્યાલ આવી ગયો સુધી કોઈને કન્ફ્યુઝન છે તો લખી દેજો સાધિત ભૌતિક રાશિઓના એકમોને શું કહે છે સાધિત એકમો કહે છે લખી દેજો સાધિત ભૌતિક રાશિઓના એકમોને સાધિત એકમો કહે છે સાધિત ભૌતિક રાશિના એકમોને સાધિત એકમો કહે છે હવે જો અહીંયા ધ્યાન આપો ઓછામાં ઓછી ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને જે એકમ પદ્ધતિઓ બનાવવામાં આવી એના આપણે એકમ પદ્ધતિઓ કહીશું જે તમે ધોરણ 8 9 10 માં ભણી ચૂક્યા ઓછામાં ઓછી ભૌતિક રાશિઓનો ઉપયોગ કરવાને તેના અનુરૂપ જે એકમ પદ્ધતિ મળે એકમ પદ્ધતિનો આપણે નામ આપવાનું છે ધારો કે એકમ પદ્ધતિઓની જો વાત કરીએ તો ધોરણ 8 9 10 માં આપણે ભણી ચૂક્યા તો એકમ પદ્ધતિઓ જુદી જુદી આપણે એકમ પદ્ધતિઓ લઈએ તો પહેલી એકમ પદ્ધતિ છે એપીએસ ચલો ધોરણ 8 9 10 માં તમે એપીએસ ભણી ગયા હા તો આ પહેલી એકમ પદ્ધતિ છે એપીએસ એટલે ફૂટ પાઉન્ડ સેકન્ડ શું કહેવાય બોલો ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ કઈ પદ્ધતિ બોલો ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ ચલો તો જુદી જુદી આપણે એકમ પદ્ધતિઓની વાત કરીએ તો પહેલી એકમ પદ્ધતિ લખી દો ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ લખો ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ પહેલી પદ્ધતિ કઈ આવશે ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ ચલો લખી દો એપીએસ ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ એપીએસ ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ હવે જો ફૂટ એટલે અંતર સમમ અપાય તો ફૂટમાં મપાય આ ફૂટ એ અંતરનો એકમ છે પાઉન્ડ એ દળનો એકમ છે અને સમય એ સેકન્ડ એ સમયનો એકમ છે તો અહીંયા ધ્યાન આપજો ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ આપ એફ એટલે ફૂટ ફૂટ એટલે અંતર માપવા માટે ફૂટનો ઉપયોગ થાય અંતર ફૂટમાં મપાય પછી દર સમમ મપાય તો પાઉન્ડમાં મપાય અને સમય સમમ મપાય તો સેકન્ડમાં મપાય તો ખબર પડી એટલા સુધી એપીએસ એટલે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ આ પદ્ધતિની અંદર ત્રણ મૂળભૂત રાશિઓ છે તો એપીએસ માં ત્રણ મૂળભૂત રાશિઓ છે ચલો એપીએસ માં ત્રણ મૂળભૂત રાશિઓ કઈ કઈ તો પહેલી કઈ આવશે અંતર બીજી મૂળભૂત રાશિ કઈ તો દર અને ત્રીજી મૂળભૂત રાશિ કઈ તો સમય તો આટલું યાદ રાખો એપીએસ ની અંદર ત્રણ મૂળભૂત રાશિઓ કઈ કઈ છે તો અંતર દર અને સમય અને ત્રણ મૂળભૂત એકમો લઈએ
જે અંતરનો એકમ જે છે એ ફૂટ છે, ફૂટનો આપણે એફ લઈશું, પછી બીજો દળનો જે એકમ જે છે એ પાઉન્ડ છે, શું છે? પાઉન્ડ, પાઉન્ડનો આપણે પી લઈશું, અને સમય સમય મપાય છે તો સમય એ સેકન્ડમાં મપાય છે, અને સેકન્ડનો આપણે એસ લઈશું. તો આ એફ પી એસ એ મૂળભૂત એકમો કહેવાય. આ એફ પી એસ એ શું છે? મૂળભૂત એકમો. અને આ મૂળભૂત રાશિઓ તમને એમ કીધું હોય કે એફ પી એસ માટે દળ માપવા માટેની મૂળભૂત એકમ કયો, તો દળ માપવા માટેનો મૂળભૂત એકમ કયો? તો પાઉન્ડ આવે, બરાબર. ચલો એપીએસ ની મૂળભૂત રાશિઓ બોલો. ચલો એપીએસ ની મૂળભૂત રાશિઓ કઈ કઈ? અંતર, દળ, સમય. હા, તો એ વખતે ફૂટ, પાઉન્ડ, સેકન્ડ લખી દેતા. જો હવે આટલું યાદ રાખજો, જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ, એપીએસ ની મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ, તો અંતર, દળ ને સમય લખવાનું. એ વખતે ભૂલથી ફૂટ, પાઉન્ડ, સેકન્ડ ના લખી દેતા. જો ફૂટ, પાઉન્ડ, સેકન્ડ લખશો તો એનો મતલબ એ થયો કે તમે મૂળભૂત ભૌતિક રાશિઓ લખતા નથી. તમે શું લખો છો? મૂળભૂત એકમો લખો છો. તો આટલું યાદ રાખવાનું, એપીએસ ના મૂળભૂત એકમો કીધા હોય તો આ લખવાના, એપીએસ ની મૂળભૂત ભૌતિક રાશિઓ કીધી હોય તો આ તમારે લખવી પડે, એમાં ભૂલ થવી જોઈએ નહીં. તો આટલું તમે ફટાફટ લખી દો. ચલો હવે આપણે બીજી એકમ પદ્ધતિ લઈએ, એપીએસ પછી લઈએ એમપીએસ પદ્ધતિ. ચલો ધોરણ 8-9-10 માં તમે આ પદ્ધતિ વિશે પણ ભણી ચૂક્યા છો. એમ કે એસ, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. તો કઈ આવશે ભૌતિક, કઈ આ એકમ પદ્ધતિ? મીટર, કિલોગ્રામ, સેકન્ડ પદ્ધતિ. તો લખી દો, એમ કે એસ પદ્ધતિ ને મીટર, કિલોગ્રામ, સેકન્ડ પદ્ધતિ કહે છે. લખો, એમ કે એસ પદ્ધતિ ને મીટર, કિલોગ્રામ, સેકન્ડ પદ્ધતિ કહે છે. ચલો આની મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ આવશે? અંતર. ચલો મૂળભૂત ભૌતિક રાશિઓ ને મૂળભૂત એકમો. ચલો અહીંયા મૂળભૂત ભૌતિક રાશિ પહેલી કઈ આવશે બોલો? પહેલી અંતર આવશે કે નહીં? આ મીટર, મીટર એ શાના માટે? તો અંતર માપવા માટે મીટર. એનો એકમ કયો આવશે? મૂળભૂત એકમ કયો આવશે? મીટર. ચલો બીજી ભૌતિક રાશિ કઈ? તો કે કિલોગ્રામ. કિલોગ્રામ શાના માટે? તો દળ માપવા માટે કિલોગ્રામ. તો અહીંયા મૂળભૂત ભૌતિક રાશિ કઈ આવશે? દળ. અને અહીંયા તમે શું લેશો બોલો? કિલોગ્રામ. અને કિલોગ્રામ નો આપણે લઈશું કે. અને ત્રીજો અહીંયા સેકન્ડ નો એસ લીધો છે. સેકન્ડ નો એસ એ શાના માટે? તો સમય માપવા માટે. તો ત્રીજી ભૌતિક રાશિ કઈ? સમય. અને તેના માટે એકમ કયો આવશે? સેકન્ડ. ચલો આવડશે. તો આને કહેવાય એમકેએસ પદ્ધતિ. કઈ પદ્ધતિ? એમકેએસ પદ્ધતિ, જે તમે 8-9-10 માં ભણી ચૂક્યા. ચલો આવડશે. હવે આપણે વાત કરીએ, ઓકે સરસ, હવે આપણે વાત કરીએ સીજીએસ પદ્ધતિની. કઈ પદ્ધતિની વાત કરીશું? સીજીએસ પદ્ધતિ. ચલો સીજીએસ પદ્ધતિ માટે, તો આને કઈ પદ્ધતિ કહેવાય? સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિ કહેવાય? સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ પદ્ધતિ. ચલો ખ્યાલ આવી ગયો એટલા સુધી? ઓકે. તો જો આ સેન્ટીમીટર, જે અંતર માપવા માટે સેન્ટીમીટર નો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે કઈ ભૌતિક રાશિ? તો અંતર જ આવે. ગ્રામ એ દળ માપવા માટે વપરાય છે, તો એની ભૌતિક રાશિ કઈ આવશે? તો દળ. અને સમય સમય મપાય, તો સમય એ સોરી સેકન્ડમાં મપાય છે, તો ત્રીજી ભૌતિક રાશિ કઈ આવશે? સમય. તો સીજીએસ પદ્ધતિ માટે આપણું યાદ રાખો, મૂળભૂત ભૌતિક રાશિઓ તો અંતર, દળ અને સમય જ આવશે. શું આવશે? અંતર, દળ અને સમય. પરંતુ મૂળભૂત એકમ અહીંયા બદલાઈ જશે, અહીંયા સેન્ટીમીટર આવશે. મીટર ની જગ્યાએ શું લખી છું? સેન્ટીમીટર. અને સેન્ટીમીટર નો આપણે અહીંયા શું લઈશું? કેપિટલ સી. અહીંયા કિલોગ્રામ ની જગ્યાએ શું આવશે? ગ્રામ. ગ્રામ નો આપણે શું લઈશું? તો જી. અને સેકન્ડ નો શું લઈશું? એસ. સીજીએસ પદ્ધતિ. કઈ પદ્ધતિ આવશે? સીજીએસ પદ્ધતિ. ચલો ખ્યાલ આવી ગયો એટલા સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ખબર પડી કે ના પડી? તો આને આપણે સીજીએસ પદ્ધતિ કહીશું. ચલો ખ્યાલ આવી ગયો ને? હવે આપણે એના પછીની ચોથી પદ્ધતિ લઈશું,
चलो एम के एस ए पद्धति विषय तुमने खबर छे। चलो एम के एस ए अंदर शुं लखाय बोलो बोलो एम के एस ए पद्धति शु बोलो बोलो बराबर मीटर किलोग्राम सेकंड एम्पियर पद्धति। तो आप चार मूलभूत राशियों से कितने चार मीटर एटले अंतर त्यार पछी किलोग्राम एटले दर समय सेकंड एटले समय अने एम्पियर एटले विद्युत प्रवाह। तो અહીંયા ધ્યાન આપો એમકેએસએ પદ્ધતિમાં ચાર મૂળભૂત રાશિઓ છે કદાચ જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ કે એમકેએસએ પદ્ધતિની મૂળભૂત રાશિઓ કેટલી તો ચાર મૂળભૂત રાશિઓ કેટલી ચાર મૂળભૂત રાશિઓ દળ સોરી અંતર દળ સમય અને વિદ્યુત પ્રવાહ ચોથી ભૌતિક રાશિ અહીં આપણે ઉમેરી દઈએ વિદ્યુત પ્રવાહ અહીંયા મૂળભૂત એકમ જો લઈએ તો દર સમય મપાય તો મીટરમાં મપાય સોરી અંતર સમય મપાય તો મીટરમાં મપાય છે મીટર તો આપણે એમ લઈ લઈએ દર કેજીમાં મપાય છે ટૂંકમાં લખું તો કિગ્રા કિગ્રામાં અહીંયા લઈશું કે સમય સેકન્ડમાં મપાય છે અને વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં મપાય છે એમ્પિયરનો અહીંયા આપણે એ લઈશું તો આને કઈ પદ્ધતિ કહેવાય એમકેએસએ પદ્ધતિ કહેવાય। હવે અહીંયા ધ્યાન આપો એ સિવાય પાંચમી એકમ પદ્ધતિ છે જનરલી અત્યારે ઉપયોગમાં વધુ પડતી લેવાય છે એને કહેવાય સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ એસઆઈ પદ્ધતિ। કઈ પદ્ધતિ એસઆઈ પદ્ધતિ। તો પાંચમી જે એકમ પદ્ધતિ જે છે એ પાંચમી એકમ પદ્ધતિ કઈ છે તો એસઆઈ પદ્ધતિ। એસઆઈ પદ્ધતિનું તમે નામ લખી દો સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ। કઈ પદ્ધતિ સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ લખાય તો એસઆઈ પદ્ધતિને આપણે શું કહીશું સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ। ચલો કેટલા વિદ્યાર્થીઓને ખબર છે કે એસઆઈ પદ્ધતિમાં કેટલી ભૌતિક રાશિઓ આવે બોલો વેરી ગુડ સાત ભૌતિક રાશિઓ આવે કઈ કઈ બોલો ફરી એકવાર બોલી જાઓ એસઆઈ પદ્ધતિની સાત ભૌતિક રાશિઓ બોલો ફટાફટ। વેરી ગુડ વેરી ગુડ તો લખી દો એસઆઈ પદ્ધતિની સાત ભૌતિક રાશિઓ કઈ કઈ તો જુઓ મૂળભૂત ભૌતિક રાશિઓ તો જો આ ચાર તો ખરી પાંચમી જો આવશે તાપમાન છઠ્ઠી કઈ આવશે જ્યોતિ તીવ્રતા અને સાતમી આવશે દ્રવ્યનો જથ્થો। તો મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ કઈ આવશે તો એસઆઈ પદ્ધતિની સાત મૂળભૂત રાશિઓ છે કઈ કઈ તો અંતર દળ સમય વિદ્યુત પ્રવાહ તાપમાન જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો। ચલો તાપમાન સમય મપાય વેરી ગુડ તો અહીંયા જો પાંચમો એકમ કયો આવશે કેલ્વિન કેલ્વિન નો આપણે કે લઈશું અને જરૂર પડશે તો અંશ સેલ્સિયસ પણ લઈશું શું લઈશું અંશ સેલ્સિયસ। તો તાપમાનનો એકમ આપણે કેલ્વિન લખીશું અથવા તો અંશ સેલ્સિયસ લખીશું। જ્યોતિ તીવ્રતા એ સમય મપાય તો આ પ્રકાશ માટેનો એકમ છે પ્રકાશ માટેનો એકમ છે તો જ્યોતિ તીવ્રતા સમય મપાય તો કેન્ડેલામાં મપાય સમય મપાય કેન્ડેલામાં અને કેન્ડેલા માટે શું લખ્યું સીડી શું લખીશું સીડી કેન્ડેલા એટલે સીડી તો એનો એકમ કયો આવશે સીડી। દ્રવ્યનો જથ્થો જે મપાય સમય મપાય તો મોલમાં મપાય સમય મપાય મોલ એમ ઓ એલ મોલ। તો આ થઈ આપણી મૂળભૂત ભૌતિક રાશિઓ આ એના મૂળભૂત એકમો છે। તો હવે અહીંયા ધ્યાન આપો આટલું તમને આવડવું જોઈએ હવે આ તો આપણે જે વાત કરી કઈ કઈ ભૌતિક રાશિઓ તો તમને ખબર છે કે મૂળભૂત ભૌતિક રાશિઓ તેમાંથી બનાવેલી સાધિત ભૌતિક રાશિઓ પરંતુ અમુક ભૌતિક રાશિઓ એવી છે કે જે મૂળભૂત ભૌતિક રાશિઓ પર આધારિત નથી
અને જે ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિ ઉપર આધારિત ના હોય તેવી ભૌતિક રાશિઓને આપણે શું કહીશું? પૂરક ભૌતિક રાશિઓ કહીશું. કેવું કહીશું? પૂરક ભૌતિક રાશિઓ કહીશું. અને તેના એકમોને આપણે પૂરક એકમો કહીશું. તો લખો, હું લખાવી દે, તો કે જે ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપર આધારિત ના હોય, જે ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપર આધારિત ના હોય તેવી ભૌતિક રાશિઓને પૂરક ભૌતિક રાશિઓ કહે છે. પૂરક ભૌતિક રાશિઓ કહે છે. તથા તેના એકમોને પૂરક એકમો કહે છે. અને તેના એકમોને પૂરક એકમો કહે છે. આવી ભૌતિક રાશિની જો વાત કરીએ તો એક ભૌતિક રાશિ કહી તો સમતલ કોણ? પછી બીજો શું આવશે? ઘનકોણ. અને ત્રીજી છે રેડિયો એક્ટિવિટી. સર, હા, તેના એકમોને પૂરક, તેના એકમોને પૂરક એકમો કહે છે. તો જો અહીંયા તેના કહો, જે ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ પર આધારિત ન હોય તો તેવી ભૌતિક રાશિઓને આપણે કેવી ભૌતિક રાશિઓ કહીશું? તો પૂરક ભૌતિક રાશિઓ કહીશું. અને તેના એકમોને આપણે કેવા એકમો કહીશું? તો પૂરક એકમો કહીશું. શું કહીશું? પૂરક એકમો કહીશું. આવી ત્રણ પૂરક ભૌતિક રાશિઓ છે, એક સમતલ કોણ, ઘનકોણ અને રેડિયો એક્ટિવિટી. સમતલ કોણ, ઘનકોણ અને રેડિયો એક્ટિવિટી. હવે જો અહીંયા તેના કહો, સમતલ કોણ કોને કહેવાય? તો ધારો કે આ રીતે વર્તુળ હોય, આપણે લઈએ વર્તુળ. વર્તુળ માટે આપણે ચાપ વ્યાખ્યાયિત કરી, ધારો કે આ ચાપ છે. આ શું છે? ચાપ, વર્તુળનો ચાપ. આ વર્તુળનું કેન્દ્ર છે. આ ચાપનું એક અંત્ય બિંદુ, આ ચાપનું બીજું અંત્ય બિંદુ, એટલે આ ચાપની લંબાઈ થઈ. અહીંથી હું એક રેખાખંડ દોરું, બીજો રેખાખંડ અહીંથી દોરું, તો આ ચાપ વચ્ચેનો ખૂણો થયો. તો આ જે ખૂણો જે છે એ ખૂણાને આપણે શું કહીશું? સમતલ કોણ કહીશું. આ સમતલ કોણ તમે થીટા વડે દર્શાવો. બુકની અંદર, જૂની બુકની અંદર થીટા લખેલ હતું, નવી બુકની અંદર ડી થીટા લખેલ છે. તો આને આપણે સમતલ કોણ કહીશું. શું કહીશું? સમતલ કોણ. હવે આ સમતલ કોણ માટે આપણે યાદ રાખો, આ ચાપ એબી, આ બિંદુ ઓ, આ ત્રિજ્યા થાય આર. તો ખૂણો બરાબર આપણે ભણી ચૂક્યા, ખૂણો બરાબર શું લખાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ સમો મપાય તો આ લંબાઈ છે, તો લંબાઈ સમો મપાય તો મીટરમાં, તો મીટર ભાગ્યા મીટર, મીટર મીટર ઉડી જાય, એટલે પછી આનો એકમ આવે નહીં. પણ આના જો તોય દર્શાવો તો આ રીતે તમે દર્શાવી શકો. છતાં પણ આ ખૂણા જો આપણે દર્શાવો તો આપણે ખૂણો માપીએ છીએ, અંશ માપમાં માપીએ છીએ. ખૂણો સમો માપો, તમે અંશમાં માપો, રેડિયનમાં માપો, આ ખૂણો છે. અને ખૂણો હોવાથી આનો એકમ જે છે એ એકમ જો આપણે લખીએ તો રેડિયન અથવા આ રેડી. તો સમતલ કોણ નો એકમ તમારે યાદ રાખવાનો રેડિયન, અથવા તો એને આપણે આરએડી વડે દર્શાવીશું. બરાબર? તો આ સમતલ કોણ કહેવાય. અને શું કહેવાય? સમતલ કોણ કહેવાય. હવે આપણે ઘનકોણ ની વાત કરીએ તો ઘનકોણ કેવી રીતે મળે? તો જો અહીંયા આપણે ગોળો લઈએ. શું લઈએ? ગોળો. જયારે ગોળો લેવામાં આવે, જો અહીંયા તેના પર તમારી સામે એક નાનો ગોળો છે, એવું વિચારી લો આ ગોળો છે. આ ગોળાની અંદર હું આટલો ભાગ કાપી લઉં, જો અહીંયા તેના જો દેખાય છે તમને, જો એ આ રીતે આટલો ભાગ કાપી લેવામાં આવે તો આ કેન્દ્ર આગળ જે આના ગોળાની વચ્ચે અંદરની બાજુ જે કેન્દ્ર છે ને, એ કેન્દ્ર આગળ ખૂણો આંતરે, એ ખૂણાને આપણે ઘનકોણ કહીશું. એ ઘનકોણને શેના વડે દર્શાવવામાં આવે? તો ડી ઓમ વડે. આ ઓમ કહેવાય. અને શું કહેવાય? ઓમ. તો આવો એક ગોળો છે, જો અહીંયા તેના પર ત્રિપરિમાણનો ગોળો હોય, અહીંયા જે રીતે મેં ભાગ કાપી લીધો, અહીંયા એવો ભાગ કાપી લેવામાં આવે, પછી આ બિંદુ નામ જોડવામાં આવે, તો આ ત્રિપરિમાણમાં આવો ખૂણો બને. આવો જે ખૂણો બને તેને આપણે ડી ઓમ કહીશું. ખબર પડી કે ના પડી? આવો જે ભાગ આપણે કાપી લઈએ, આ જે ભાગ જે છે એની બધી બાજુ અને કેન્દ્ર આગળ, ધારો કે આ એક શિરોબિંદુ, આ બીજું શિરોબિંદુ, આ ત્રીજું શિરોબિંદુ, આ ચોથું શિરોબિંદુ, આ ચારે શિરોબિંદુ માંથી રેખા દોરીએ કેન્દ્ર ઉપર, આ રીતે કેન્દ્ર ઉપર ધારો કે આવા રેખાખંડો દોરીએ, તો કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે, જે ત્રિપરિમાણમાં જે ખૂણો બનાવે તેને આપણે ઘનકોણ કહીશું.
દ્વિપરિમાણમાં જે ખૂણો બનાવે તેને આપણે સમતલ કોણ કહીશું, ત્રિપરિમાણમાં હોય તેને આપણે ઘનકોણ કહીશું, જેને આપણે ડી કોમ વડે દર્શાવીશું. તો ઘનકોણ માટે આટલું યાદ રાખવાનું. આ જે ક્ષેત્રફળ છે ને આપણા ભાગનું ક્ષેત્રફળ મળે, જો અહીંયા તેને આપણા ક્ષેત્રફળ છે, આટલા ભાગનું જે આ ક્ષેત્રફળ દેખાય ને તમને, આ ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ હું દર્શાવી દઉં અહીંયા ડી એ, ક્ષેત્રફળ ડી એ વડે દર્શાવો, અથવા તો તમે ડી એસ વડે પણ દર્શાવી શકો, ડી સ્મોલ કેપિટલ એ વડે પણ દર્શાવી શકો. એરિયાનો એ લીધો છે યાદ રાખો, સરફેસ નો એસ લીધો છે, આનો તમે સરફેસ કહી શકો અથવા તો એરિયા કહી શકો, એરિયાનો તમે સ્મોલ એ લઈ શકો, ક્ષેત્રફળ એટલે એરિયા, એરિયાનો તમે સ્મોલ એ લઈ શકો, ક્ષેત્રફળ એટલે એરિયા, એરિયાનો તમે કેપિટલ એ લઈ શકો, ક્ષેત્રફળ એટલે સરફેસ, સરફેસનો તમે ડી એસ એસ પણ લઈ શકો. એવું નહીં કે ડી એ જ લેવું, ભૂખવું નહીં, આય લેવાય, આય લેવાય, આય લેવાય. જો આય ત્રિજ્યા ને આય ત્રિજ્યા ત્રિપરિમાણમાંથી ત્રિજ્યા ત્રિજ્યા બે વખત આવે તો અહીંયા શું લખીશું, ડીએ અપોન આર સ્ક્વેર, જેમ અહીંયા આપણે શું લખીએ, ચાપ ભાગ્યા ત્રિજ્યા લખીએ છીએ, એમ ક્ષેત્રફળનો સ્ક્વેર, ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. શું લખાય બોલો, ક્ષેત્રફળ ભાગ્યા ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. વેરી ગુડ. આવડશે તમને, કોઈને કન્ફ્યુઝન છે આમાં? ઓકે, તો આને આપણે શું કહીશું, તો ઘનકોણ કહીશું. શું કહીશું, ઘનકોણ કહીશું. આ ઘનકોણનો જો આપણે એકમ લખીએ તો એને એકમ આવડવું જોઈએ, સ્ટી રેડિયન કહેવાય. યસ સર. અથવા તો આપણે એને શું કહીશું, એસ આર કહીશું. શું કહીશું, એસ આર. તો આમ આને આપણે કઈ ભૌતિક રાશિઓ કહીશું, તો પૂરક ભૌતિક રાશિઓ કહીશું. શું કહીશું, પૂરક ભૌતિક રાશિઓ. તો પૂરક ભૌતિક રાશિની અંદર સમતલ કોણ, પૂરક ભૌતિક રાશિની અંદર આપણે જો લઈએ તો ઘનકોણ, તો ઘનકોણનો એકમ શું આવશે, સ્ટી રેડિયન, અથવા તો એને આપણે સ્મોલ લખીએ તો, અંગ્રેજીમાં લખીએ તો એસ આર. અહીંયા જો સમતલ કોણનો એકમ લખીએ તો રેડિયન, એને આપણે આરડી વડે પણ દર્શાવી શકીએ. ત્યાર પછી આપણે જો રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી નક્કી કરવા માટે રેડિયો એક્ટિવિટી નામની જે ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરીશું. આ પણ કેવી ભૌતિક રાશિ છે, તો પૂરક ભૌતિક રાશિ છે. રેડિયો એક્ટિવિટીને આપણે સંકેતમાં કેપિટલ આઈ વડે દર્શાવીશું. રેડિયો એક્ટિવિટીના સંકેતમાં શું વડે દર્શાવવામાં આવે, કેપિટલ આઈ વડે દર્શાવવામાં આવે. એનો એકમ જે છે એ એકમનો જે ક્યુરીની યાદમાં સી આઈ, મેડમ ક્યુરીની યાદમાં સી આઈ વડે દર્શાવવામાં આવે છે, અને બેક વેરલની યાદમાં આપણે બી ક્યુ લખીશું. બેક વેરલ, બેક વેરલ અને ક્યુરી, મેડમ ક્યુરીની યાદમાં સી આઈ અને બેક વેરલ નામનો વૈજ્ઞાનિક છે એના યાદમાં બી ક્યુ. અથવા તો એનો ત્રીજો એકમ છે ડીકે વિભંજન પ્રતિ સેકન્ડ. આની ડિટેલમાં ચર્ચા આપણે ધોરણ 12 માં કરીશું, પણ એનો એકમ યાદ રાખજો વિભંજન પ્રતિ સેકન્ડ અથવા તો ડીકે પર સેકન્ડ. ગુજરાતીમાં લખીએ તો વિભંજન પ્રતિ સેકન્ડ લખાય, અંગ્રેજીમાં જો લખીએ તો ડીકે પર સેકન્ડ લખાય. શું લખાય, ડીકે પર સેકન્ડ. તો રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી નક્કી કરવા માટે આઈ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે મૂળભૂત ભૌતિક રાશિઓ પર આધાર રાખતી નથી. તો આ જે રેડિયો એક્ટિવિટી છે એને પણ આપણે શું કહીશું, સાધિત ભૌતિક રાશિ, સોરી પૂરક ભૌતિક રાશિ કહીશું. શું કહીશું, પૂરક ભૌતિક રાશિ કહીશું. જેનો એકમ કયો છે, તો ક્યુરી, મેડમ ક્યુરીની યાદમાં સી આઈ, કેપિટલ સી સ્મોલ આઈ, કેપિટલ બી સ્મોલ ક્યુ, બેક વેરલની યાદમાં બી ક્યુ, ક્યુરીની યાદમાં સી આઈ, અને જો બીજો એકમ એનો લખીએ તો વિભંજન પ્રતિ સેકન્ડ અથવા તો ડીકે પર સેકન્ડ વડે દર્શાવવામાં આવે છે. ચલો ખ્યાલ આવી ગયો સુધી. તો આ જે ત્રણ એકમો જે છે એ ત્રણ એકમોને આપણે શું કહીશું, સોરી આ ત્રણ ભૌતિક રાશિઓને આપણે શું કહીશું, પૂરક ભૌતિક રાશિઓ કહીશું. અને એના એકમો જે છે, દાખલા તરીકે એકમ કહે તો રેડિયન, બીજો એકમ કહે તો સ્ટી રેડિયન, ત્રીજો એકમ લખીએ તો ડીકે પર સેકન્ડ અથવા તો બેક મેરલ અથવા તો ક્યુરી. આ બધા જે એકમો જે છે એ એકમોને આપણે કેવા એકમો કહીશું, પૂરક એકમો કહીશું. શું કહીશું, પૂરક એકમો કહીશું. ચલો ખ્યાલ આવી ગયો સુધી, ચલો ખબર પડી કે ના પડી, કોઈને કન્ફ્યુઝન